સુરતના કડોદરા વિસ્તારમાં સીએનજી પંપની પાછળ આવેલા આરકે વિદ્યાલય ખાતે નારી શક્તિ મંડળ દ્વારા સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના કટોદરા વિસ્તારમાં આવેલા સીતાનગર આરકે વિદ્યાલયમાં નારી શક્તિ મંડળ દ્વારા મહિલા સ્નેહ મિલનનો સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘણી બધી મહિલાઓ જોડાઈ હતી અને આ કાર્યક્રમના માધ્યમથી મહિલાઓને ભવિષ્યમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી અને અસામાજિક લડાઈઓથી લડવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. આ કાર્યક્રમની ઉજવણી નારી શક્તિ મંડળના પ્રમુખ નિશાબેન દ્વારા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે નીતિનભાઈએ હાજરી આપી હતી. કેમેરામેન કિશન તિવારી સાથે પરવીન પઠાણ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત. મારું નામ નીતિનભાઈ છે, મેં માધુરી વિધાનસભા ઉમેદવાર અને આજે આ કડોદરા ખાતે નારી સંમેલન થયું છે અને બધી નારીઓ લગભગ 500 જેટલી નારીઓ ભેગી થઈ છે અને એ લોકો આજે આ કાર્યક્રમ આપ્યો છે. નારી શક્તિ મહાસંમેલન ઉમેરી આમાં નારીના જે નાના નાના કાર્ડ વસ્તુઓ છે, જેવા કે રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, નાના ઉદ્યોગો માટે એ લોકોને જે મદદ કરવી જોઈએ, સરકારને જે કોઈ લાભ હોય તે એ લોકો સુધી પહોંચી જાય એનું અને સરકારમાં બધી નીતાબેન છે અને બીજા કાર્યકરો આ કાર્યક્રમ થાય છે અને આ કાર્યક્રમની અંદર અમે લોકોએ બધા બહેનોએ એવો નારીઓને પૂરેપૂરો સાથ સહકાર મળી રહે, જે કોઈ લોકો સરકાર પાસે જે કોઈ લાભો મળે અને તેમાં તેવા કરવા માટે પ્રયત્ન કરીશું. એ સિવાય આગળ એક મહિના પછી ફરી પાછી આ નારી સંમેલન બોલાવવાના છે અને કેટલી નારીઓને જે કોઈ જરૂરિયાત હોય એ પૂરી પાડવા માટે પ્રયત્ન કરવાના છીએ. હાલની આ પહેલી મીટિંગ છે, લગભગ 1000 જેટલી લેડીઝો અત્યારે જેવું લાગી રહી છે અમને અને નારી આ નીતાબેનને એવું કહેવું છે કે અહીંના નારીઓ ઘણા જાગૃત છે બહેનો અને એ પોતે બી આ બધી રજા પાડીને હાજર થયા છે અને એ લોકો બી આશા છે બહેન પર કે કંઈક અમે આમાં કરી શકીએ. મારું નામ નિશાબેન સરકારનું ભરત છે અને નારી શક્તિ મહિલા મંડળના પ્રમુખ છું અને અમે આ જે નારી શક્તિ મહિલા મંડળનું ઉદ્ઘાટન કરીએ છીએ એ નારીને જાગૃત કરવા, એને આગળ વધારવા અને એમની દરેક પ્રોબ્લેમ તકલીફમાં સાથ આપવા માટે કોઈ બી તાકાત આવે તો અમે ભેટેલા છીએ. લેડીઝને પ્રોબ્લેમ થાય છે, સ્પોન્સરશિપ થાય છે, લેડીઝ પર એમની કામ થતો હશે કે નથી થતો, બધી રીતના જે બી કંઈ પ્રોબ્લેમ થશે એ અમે અહીંયા બેસીને એનું નિવારણ કરીશું.